नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવનિયુક્ત પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો યોજી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે, ત્યારે આજે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામનાર લોકોના બાળકોને આર્થિક સહાય આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોરોનામાં બંને વાલી ગુમાવનાર બાળકને માસિક 4,000 રૂપિયા અને કોઈ એક વાલીઓના ગુમાવનારને માસિક રૂપિયા 2,000ની આર્થિક સહાયના પત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે ભારત ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને ગેસની કિટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કલેક્ટર આરબી બારડ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, સીમાબેન મોહિલે તથા અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓને મોટી સંખ્યામાં સરકારી સહાય યોજનાનો લાભ મળ્યો હતો. રિપોર્ટર નરેશ શેખ, વડોદરા. આજે જન્મદિવસ છે, એના ભાગરૂપે કેન્દ્ર સરકાર પણ ગરીબ માણસોની લાભાર્થીઓને યોજનાઓ પણ બનાવેલી છે, ઉપરાંત રાજ્ય સરકાર પણ એની સાથે આજે ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓને આજના દિવસે આમ તો ઉજ્જવલા યોજના દ્વારા તમે હમણાં જ જોયું હશે કે નાની નાની બહેનોને આપણી જે સાધારણ નાના વ્યક્તિઓ છે, ગરીબ લોકો, એમને સહાયો આપી, ઉપરાંત એની સાથે કોરોના વોરિયર્સમાં પણ જે આ રાજ્ય સરકારે નિર્ણય લીધો, હમણાં જ આપણે મુખ્યમંત્રીને સાંભળ્યા, આપ સૌએ પણ એમાં તમે બધા ભાગીદાર હતા, તમે જોયું અને જાણ્યું પણ ખરું કે એમને પણ એમના મુખમાંથી એમ કીધું કે ભાઈ જે બાળકોની જાહેરાત થઈ હતી કોરોનામાં, જેના મા બાપ ગુમાવ્યા એને ડાયરેક્ટ એ 18 વર્ષનું થાય સુધી ત્યાં એને 2,000 સીધી સહાય મળી જાય, દીકરા દીકરીને ભણવા માટેની પણ વ્યવસ્થાની વાત કરી. આવી અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકારે આજે માન્ય વડાપ્રધાનશ્રીના આપણા જન્મદિવસ નિમિત્તે એમને અમુક યોજનાઓ લોન્ચિંગ કરી છે. આજના દિવસે મહાનગરોમાં જિલ્લા પંચાયત હોય તો જિલ્લા પંચાયતોમાં અને અન્ય તાલુકા સ્તર હોય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનમાં દરેક જગ્યાએ તમામ લાભાર્થીને આ યોજનાનો લાભ મળે એવું રાજ્ય સરકારે આજે માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું બધા વતી, આપણા ગુજરાત વતી, માનનીય વડાપ્રધાનશ્રીને આપણે બધા સૌ શુભેચ્છાઓ આપીએ છીએ. સૌ કાર્યકર્તા વતી પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ રાજ્યના એક પ્રતિનિધિ તરીકે મને પણ જ્યારે મંત્રી તરીકેની તક મળી છે, મિત્રો, કાર્યકર્તા છીએ અમે, આ યોજનાને વ્યાચા આપીને નાના નાના ગરીબ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે અમને પણ આ અવસર મળ્યો છે, ત્યારે હું પણ આ વિસ્તારના બરોડા શહેરમાં આજે હું આવ્યો છું, ત્યારે બધા જ વતી માનનીય મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. અને સૌ કાર્યકર્તા મિત્રો, જે લાભાર્થી છે, એમના જીવનમાં ખૂબ સુખી થાય, ખૂબ પ્રગતિ કરે, ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ખરેખર આવી યોજનાનો લાભ મળ્યો છે. એટલા બધા આનંદમાં હતા, મેં એક બે બાળકને નામ પૂછ્યું તો જ્યારે એનો પરિવાર ન હોય ને એનો સાથીદાર સરકાર બને, આ રાજ્યના વડાપ્રધાનજી નરેન્દ્રભાઈનો એને ખ્યાલ આવે, આવી યોજનાની વાત એને કરી, ભાઈ મને ખબર છે કે, અને એને મેં સ્ટડીનું પૂછ્યું તો ખરેખર ખૂબ આનંદની વાત છે કે કોઈ મીડિયમ ઇંગ્લિશમાં દીકરો ભણે, દીકરી ભણે છે, કોઈ બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે, અને ખૂબ જ રીતે સારા દીકરાઓ પણ સારી પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે.